ડીસા શહેરના વોર્ડ નંબર 7માં છેલ્લા 20 વર્ષથી કોઈ જ પ્રકારનો વિકાસ થયો નથી, ત્યારે ડીસા શહેરમાં આવેલ સરગમ બંગલોસ, સાઈરામ બંગલોસ, મંગલ પાર્ક સહિત અનેક વિસ્તારો ગટર, પાણી, સફાઈ અને રસ્તાથી વંચિત છે. આ વિસ્તારોમાં આજ દિન સુધી વિકાસના કામોને લઈ સ્થાનિક નગરપાલિકાના સદસ્યો તેમજ નગરપાલિકા પ્રમુખે નોંધ લીધી નથી. આ વિસ્તારમાં જે ઉમેદવારો ચૂંટાઈને આવે છે તે ચૂંટણી સમયે ખોટા વાયદાઓ આપીને ચાલ્યા જાય છે. 5 વર્ષ દરમિયાન મતદારો કે વિસ્તારની સામે ન જોતા આજે પણ ડીસાના આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત વોર્ડ નંબર 7માં અનેક જગ્યાએ સ્થાનિકો આડેધર કચરો ઠાલવી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં ન આવતા સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી, તેમજ સ્થાનિક રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી આ સમસ્યાને સાંભળતું નથી. વોર્ડ નંબર 7ના આસપાસના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જોઈએ તેવા કોઈ જ કામ કરવામાં આવ્યા નથી. આજે પણ આ વિસ્તારના રહીશો રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને ગંદકીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જોકે આ વિસ્તારમાં વિકાસના કામોને લઈ કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. અમે આ સરગમ સોસાયટી, મંગલ પાર્ક અને ટોટલ 5 સોસાયટી આવેલી, એમાં અમે અવારનવાર રજૂઆતો કરેલી, અરજીઓ આપી અને અરૂબરૂ મૌખિક મળેલા, તો એમને એવો અમને દિલાસો આપ્યો કે તમારો રોડ પાસ થઈ ગયો છે, સમયમાં લાઈન બને લાઈન તરત જ રોડ કરીશું. પણ અવારનવાર રજૂઆત કરતા છતાં અમારો રોડ બન્યો નથી, તો ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક રોડ બનાવી અને અમારો જે સમસ્યા છે એનો સોલ્યુશન કરે. દિશાના દરેક રસ્તા બની ગયા છે, તો સરગમનો પણ એક રસ્તો બની જાય અને અહીં ભૂગર ગટર બની જાય, છતાં જોઈન્ટ આપ્યા નથી, તો રસ્તામાં પાણી બહુ જાય છે, કોમન પ્લોટોમાં પાણી જાય છે, તો એનો જલ્દીથી જલ્દી નિકાલ કરવા અપીલ કરીએ છીએ.